અમદાવાદમાં બ્રાહ્મણ સમાજ દ્વારા શહેરના શાહીબાગ ખાતે ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 56 જેટલા ગામોના બ્રાહ્મણ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નવપરિણીત યુગલોનો સમાજમાં પરિચય કરાવવામાં આવ્યો. અભ્યાસમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનું બહુમાન અને લગ્નની ઈચ્છા ધરાવતા યુવક યુવતીઓનું મિલન કરાવવામાં આવે છે. સાથે જ આ સંમેલન દ્વારા દરેક વ્યક્તિ પોતાના સમાજમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના પર ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે આ સંમેલનથી એકબીજાની ઓળખ અને યુવાનોને રોજગારી આપવામાં મદદરૂપ થાય અને તેને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મિલન હોને જા રહા હૈ ઇસમે 40 ગામ ગુજરાત કે પ્લસ 20 ગામ રાજસ્થાન કે હૈ ઓર मुझे बड़ी खुशी है कि उन्होंने मुझे मौका दिया है सेवा देने का. और ये सम्मेलन प्रतिवर्ष होता है, इसमें प्रतिभाशाली लोगों को सम्मान किया जाता है और बच्चों को इनाम भी दिया जाता है और विशिष्ट लोगों को आमंत्रित किया जाता है जो हमारे समाज से जुड़े हुए हैं. समस्त गोमतीवाड़ ब्राह्मण समाज 42+14 गाम 56 गाम नो महासम्मेलन छे. આ સંમેલન અશોકભાઈ બહોરા મુંબઈ નિવાસી તેમના તરફથી આખું આયોજન કરીને આપી રહ્યા છે, જે અમારા રાજસ્થાન ગોળના છે. અમારા સમસ્ત ગોમતીવાડ બ્રાહ્મણ સમાજમાં 7 ગામ, 3 ગામ, 22 ગામ, સંતરામપુર ગામ તથા રાજસ્થાન ગોળ અને 14 ગામ, આ રીતે 56 ગામ થાય છે. બધા સાથે મળીને સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ. મહાસંમેલનની અંદર આજે પણ રાજસ્થાન ગોળના અને જુદા જુદા ગોળના દરેક ગોમતીઓના બ્રાહ્મણો આવવાના છે અને અહીંયા પધારવાના છે. અમારો મુખ્ય હેતુ એ છે કે અમારા ગોમતીવા બ્રાહ્મણો ઓલ ઇન્ડિયાની અંદર ઇવન નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે રહેલા છે, પરંતુ એ મોટા મોટા હોવા છતાં અમારે કોઈનો પરિચય ઓછો છે. એટલે આ મહાસંમેલન રાખવાનો મેઇન હેતુ અમારો એ છે કે ઓલ ઇન્ડિયામાંથી મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ એ બધા અને ગુજરાતના ખૂણેખૂણોથી રાજસ્થાનમાંથી બધા મિત્રોને બોલાવીએ,